હેલો મિત્રો, સ્વાગત છે તમારું માય ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે વાત કરીશું ડીઆરડીઓની અંદર વેકેન્સી આવેલી છે. ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ભારત રક્ષા મંત્રાલય અંતર્ગત સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે. જો તો જેટલા પણ આઈટીઆઈ કેન્ડિડેટ છે તો આ ફોર્મ જરૂરથી ફિલઅપ કરજો. સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે, બીજી વાર આવો મોકો નહીં મળે. આ ડીઆરડીઓની બીજી વેકેન્સી આવેલી છે, તો આપણે આના વિશે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા અને પૂરેપૂરો વિડીયો જોજો આની માહિતી લેવા માટે. અને આની એક્ઝામ્સ અને કઈ કઈ કેટેગરીમાં આ ડિવાઈડ કરેલું છે તે આપણે બધું જ આ વિડીયોમાં જાણીશું. તો મિત્રો, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને જોતા રહો. અને જો તમે હજુ સુધી આપણી ચેનલ માય ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે ભવિષ્યમાં પણ આવા વિડીયો આવતા રહેશે. હું કોશિશ કરીશ કે દરરોજ એક બે વિડીયો અપલોડ કરતો રહું, જેથી આપણા મિત્રોને જે પણ કંઈ નવી જોબ આવે છે કે પછી ટેકનિકલી કે પછી ઇન્ડસ્ટ્રીયલ જે પણ કંઈ નોલેજ જોઈતું હોય તે બધું આપણા વિડીયોમાં પ્રોવાઈડ થઈ શકે. અને જો તમને કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો ચલો મિત્રો, આપણે વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા ડીઆરડીઓની જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર આવી છે તો તેમાં આની એપ્લિકેશન તમારી આપવાની તારીખ છે 23 ડિસેમ્બર 2019, અને આની ક્લોઝિંગ ડેટ છે 23 જાન્યુઆરી 2020. એટલે કે તમારી પાસે પૂરેપૂરો એક મહિનો છે ફોર્મ ફિલઅપ કરવા માટે અને તમારી તૈયારી કરવા માટે. જો તમે હજુ સુધી તમે તૈયારી શરૂ ના કરી હોય તો તમે તૈયારી શરૂ કરી દેજો. તો આમાં ક્વોલિફિકેશન અને એજ લિમિટેશન અને એજ રિલેક્સેશન બધું જ આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જાણીશું, તો તમે વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા. તો આમાં છે ને, આ એક્ઝામની અંદર ટાયર 1 અને ટાયર 2 એમ બે પદ્ધતિ અનુસાર એક્ઝામ લેવામાં આવશે. એટલે આપણે સરળ ભાષામાં કહીએ તો CBT 1 અને CBT 2, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2. ઓકે, તો મિત્રો ચાલો આપણે જોઈએ. એનું સેક્શન 1 છે એજ્યુકેશન ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ. તો આમાં જે કેન્ડિડેટ એપ્લિકેશન કરવા માગે છે તે કમસે કમ 10 પાસ હોવો જોઈએ અને તેની પાસે આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ટૂંકમાં કહું તો આઈટીઆઈ ક્વોલિફાઈડ થયેલો હોવો જોઈએ. અને આમાં ચોખ્ખું લખેલું છે કે જે કેન્ડિડેટ એપ્લાય કરશે તેનું રિઝલ્ટ વેઇટિંગમાં ના હોવું જોઈએ, તે આઈટીઆઈ પાસ આઉટ હોવો જોઈએ. તમે એક્ઝામ આપી હોય અને તમારું રિઝલ્ટ જો હજુ સુધી ના આવ્યું હોય તો તે કેન્ડિડેટ અપ્લાય કરી શકશે નહીં. તો આમાં જે પોસ્ટ આ લોકોએ જાહેરાત કરી છે તેનો પોસ્ટ કોડ છે 1301, પોસ્ટ નેમ છે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ MTS. એમાં SC જે કેન્ડિડેટ છે 163 છે, ST છે તે 114 છે એટલે 114 છે, OBCના 503, EWS 188, અનરિઝર્વડ 849, એટલે ટોટલ થાય છે 1817. મિત્રો, બહુ જ મોટી વેકેન્સી છે, 1817 કેન્ડિડેટ્સ લેવાના છે. તો મિત્રો, બિલકુલ પણ રાહ ના જોતા મહેનત કરવાનું શરૂ કરી દેજો. અને બીજા બધા જે છે ESM 135, MSP 50, CAT A 18, CAT B 18, એ જે છે એ PW માટે છે, PWD માટે. તો આપણે CAC CAT C 18 અને CAT D 19 આ રીતે એ લોકો ભરતી કરવાના છે એમ. તો મિત્રો, આજે આપણે એની વાત કરીએ કે પે સ્કેલમાં કેટલો મળશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે મિત્રો જોબ, તો પછી પે સ્કેલ તો તમારી સારી જ હશે. તો પણ આપણે જોઈએ પે મેટ્રિક્સ લેવલ 1 પ્રમાણે 18,000થી લઈને 56,900 સાતમા પગાર પંચ સુધીની તમને આમાં પગાર મળશે. એટલે પગારમાં તો કોઈ બાંધછોડ રહેશે નહીં, પગાર તો તમને પૂરેપૂરો મળશે, પણ મહેનત પણ એવી માગશે મિત્રો. તો હવે આની એજ લિમિટ અને ક્રુશિયલ ડેટ ઓફ એલિજિબિલિટી જોઈશું. તો જે કેન્ડિડેટ એપ્લિકેશન કરવા માગે છે તેની ઉંમર 18 થી 25 વર્ષ હોવી જોઈએ. ST, SC, OBC માટે એજ રિલેક્શન આપેલું છે, તેમજ NCL, ESM, PWD, વિસ્ડોવ અને ડિવોર્સ વુમેન જ્યુડિશિયલી સેપરેટેડ ફ્રોમ ધ હસબન્ડ, એટલે કે જે
મહિલા પોતાના હસબન્ડથી અલગ થયેલી છે એટલે કે ડિવોર્સ લીધેલા છે તે લોકો માટે અલગથી લોકોએ રિલેક્સેશન આપેલું છે. તમે આની નોટિફિકેશન ઓફિશિયલ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. હું લિંક આની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી PDF ડાઉનલોડ કરી શકો છો. તો આપણે મિત્રો એનું જોઈશું સેક્શન 2. એમાં બધું વાંચવા નથી રહેતો કેમ કે પછી બહુ વિડીયો લાંબો થઈ જશે. આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલી માંગેલી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા માટે તમારે એક તો તમે એક ભારતીય નાગરિક હોવા જોઈએ. તમારી એજ લિમિટ તમને મેં કીધું તેમ 18-24 વર્ષ હોવી જોઈએ. તેમજ ITI પાસ આઉટ હોવો જોઈએ. મેડિકલ અને ફિટનેસની વાત કરીએ તો તે ગુડ મેન્ટલ અને ફિઝિકલી હેલ્થ સારી રીતે હોવો જોઈએ. અને ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ ના હોય, જો ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ હોય તે લોકો માટે અલગથી ક્રાઇટેરિયા આપેલો છે. તો તમે PDFમાં વાંચી લેજો ડાઉનલોડ કરીને પ્લીઝ, કે પછી હું બધું વાંચવા રહીશ તો પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. અને જો ગવર્મેન્ટ કોઈ જોબ કરતું હોય તો તેની માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે NOC ત્યાં આગળ જ્યારે ડોક્યુમેન્ટ ચેક કરવાનું હોય, DV જ્યારે આવશે ત્યારે તમારે ત્યાં આગળ રજૂ કરવાનું રહેશે. બીજું આપણે જોઈએ સેક્શન 3 કેવી રીતે તમે એપ્લાય કરી શકશો એની માટે છે કે તમારે DRDOની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેની પર જઈને તમે સરળ રીતે એપ્લાય કરી શકો છો. સોરી મિત્રો, DRDOની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જઈને સરળ રીતે આની એપ્લિકેશન સબમિટ કરી શકો છો. એપ્લિકેશન સબમિટ કરતી વખતે તમારે ડોક્યુમેન્ટ જે પણ તમારી સાથે રાખવાના છે, જો તમને ખબર ના હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. હું તમને લિસ્ટ આપી દઈશ કે તમારે શું શું સાથે રાખવાનું છે જેથી તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં સરળતા રહે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ટોટલ 42 સિટીઝમાં આની એક્ઝામ થવાની છે. તો તમે તમારી સિટી કઈ છે તમે ચૂઝ કરી લેજો. ધારો કે મારી છે જોધપુર, એસ એક્ઝામ્પલ મારી છે જોધપુર, તો હું જોધપુરમાં ફોર્મ ભરીશ. તમે પણ તમારું જે બી સિટી હોય તેમાં તમે જોબ માટે થઈને એક્ઝામ આપી શકો છો. આમાં મિત્રો બે પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે, Tier 1 અને Tier 2. જે સેપ્ટમ છે DRDOનું તે આ રીતનું એનું એ લોકોનું સ્ટ્રક્ચર છે, Septum 1 અને Septum 2. Septum 1માં તમારે Tier 1 અને Tier 2ની એક્ઝામ આપવાની છે. હવે રિજેક્શન ક્રાઇટેરિયામાં જે છે, તમે ફોર્મ બરાબર ફિલઅપ ના કર્યું હોય, ફોટો મિસમેચ થતો હોય, તમારી સિગ્નેચર મિસમેચ થતી હોય, એ બધું તમારે ધ્યાન રાખવાનું છે. તો આગળની આપણે વાત કરીશું, આમાં તમારું એક્ઝામનું સિલેબસ કઈ રીતે કયા પ્રકારનું રહેશે. Tier 1માં તો Tier 1માં તમારે CBT સ્ક્રીનિંગ આપવાની છે, જેમાં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એબિલિટી 35 માર્કની રહેશે, મેક્સિમમ પર માર્ક્સ પણ 35 રહેશે. જનરલ અવેરનેસ તમારું 30 માર્કનું રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એન્ડ ન્યુમેરિકલ એબિલિટી 35 માર્કની રહેશે, એટલે કે Tier 1 તમારી કુલ 90 મિનિટની રહેશે. અને એમાંથી જો તમે સિલેક્ટ થાવ તો પછી Tier 2 એટલે કે CBT ફાઇનલ સિલેક્શન, જેમાં જનરલ સાયન્સ 40 માર્કનું રહેશે, જનરલ મેથ 40 માર્કનું રહેશે, જનરલ ઇંગ્લિશ 20 માર્કનું રહેશે. એટલે કે 90 મિનિટ તમારી પાસે હશે CBT 2 ક્લિયર કરવા માટે. ઓકે મિત્રો, એટલે કે મેં તમને પહેલાં જ કીધું એમ કે આમાં Tier 1 અને Tier 2 તરીકે એક્ઝામ લેવામાં આવશે. તો તમે જો આને એકદમ વ્યવસ્થિત વાંચવા માગતા હોય અને ઊંડાણપૂર્વક જાણવા માગતા હોય તો તમને આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો તમે ત્યાંથી આની PDF ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો બીજી વસ્તુ એ કે તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે હું દરરોજ એક કે બે વિડીયો ભરતીને લગતે કે પછી ટેકનિકલ કે પછી કોઈપણ જે ઇન્ડસ્ટ્રીયલને લગતી વિડીયોઝ હશે હું અપલોડ કરતો રહીશ. અને સાથે સાથે હું એક્ઝામની પ્રિપેરેશન પણ કરાવતો રહીશ. તમે મને જણાવી શકો છો કે તમારો ટ્રેડ કયો છે અને હું તમને એ રીતે જેટલી પણ ગવર્મેન્ટ એક્ઝામ આવે છે એ પ્રમાણે પ્રિપેરેશન કરાવતો રહીશ. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો માય ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડ ચેનલ. ધન્યવાદ મિત્રો.